Assalamualaikum. Donor bar, samaj sastra, chapter number 1, Bharat nu vasti vaividhya ane rashtriya ekta na pratiko. Apne chella video ma rashtriya ekta na 5 sahayak paribaro joya hata, jema apne bhaugolik paribar, Bharat nu bandharan, nagrik farajo, kaidao ane loksahi pranali visheni samaj melvi chukya chhe. Hove આજના આ વિડિયોમાં આપણે રાષ્ટ્રીય એકતાના બાકીના જે 6 થી 10 નંબરના સહાયક પરિબળો છે કે જે આપણા ભારત દેશમાં રાષ્ટ્રીય એકતા જન્માવવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તો તેના વિશે આપણે સમજ મેળવીએ તો તેમાં આપણે જોઈએ કે રાષ્ટ્રીય એકતા માટે રાષ્ટ્રીય એકતા જન્માવવા માટેનું સહાયક પરિબળ છે 6ઠા નંબરનું કે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન એટલે કે આપણા દેશમાં જે જુદા જુદા રાષ્ટ્રીય તહેવારો મનાવવામાં આવે છે આના સિવાય જે રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવે છે તેની ચર્ચા આપણે આ પોઈન્ટમાં કરવાના છે તો ચાલો આપણે જોઈએ કે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન જેમાં રાષ્ટ્રીય પર્વ જેવા કે પ્રજાસત્તાક દિન સ્વતંત્ર દિન જેવા પર્વની ઉજવણી નિમિત્તે પ્રસ્તુત થતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભારતની વિવિધ સેના પરેડમાં અદ્વિતીય રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે એટલે કે જે જુદા જુદા રાષ્ટ્રીય તહેવાર ઉજવવામાં આવે છે 15મી ઓગસ્ટ છે 26મી જાન્યુઆરી છે તો ત્યારે જે બધા સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે એના સિવાય જે સેના દ્વારા જે પરેડ કરવામાં આવે છે તો તેમાં પણ આપણે આપણા દેશમાં રાષ્ટ્રીય એકતા છે તેના દર્શન થતા જોવા મળે છે ભારતીય ફિલ્મ ઉદ્યોગ રાષ્ટ્રીય ફિલ્મ સમારો રાષ્ટ્રીય સ્મારકો કે ઉદ્યાનોમાં રાષ્ટ્રીય એકતા પ્રતિબિંબિત થાય છે એટલે કે આપણે જે આપણે ફિલ્મ જગત જોઈએ છીએ તો ત્યાં આપણે જોઈએ તો દરેક ધર્મના કલાકારો હોય છે એના સિવાય જે બધી ફિલ્મો પ્રસ્તુત કરવામાં આવે છે તો ફિલ્મમાં પણ આપણને રાષ્ટ્રીય એકતાના દર્શન થતા જોવા મળે છે આના સિવાય જે બધા રાષ્ટ્રીય સ્મારકો છે રાષ્ટ્રીય ઉદ્યાનો છે તેમાં પણ આપણને રાષ્ટ્રીય એકતા પ્રતિબિંબિત થતી જોવા મળે છે શાળા કોલેજ કક્ષાએ ચાલતી સ્કાઉટ ગાઈડ રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે જેને NSS તરીકે ઓળખવામાં આવે છે એના સિવાય નેશનલ કેડેટ કોર જેને NCC તરીકે ઓળખવામાં આવે છે તો આ જે બધી પ્રવૃત્તિઓ થાય છે તેની વિવિધ શિબિરો એ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપે છે એટલે કે શાળા કોલેજ કક્ષાએ જે બધા જે બધી પ્રવૃત્તિઓ ચાલે છે જેમ કે રાષ્ટ્રીય સેવા યોજના કે જે જ્યારે કોઈ આપત્તિ આવી હોય છે ત્યારે તેઓ કોઈપણ જાતનો નાટી જ્ઞાતિનો ભેદભાવ ભૂલી ને તેઓ હંમેશા રાહત કાર્યો કરતા રહે છે તેના સિવાય દેશમાં સાફ સફાઈ કરવાનું કામ કરે મતલબ કે દેશમાં સેવાને લગતા બધા કામ કરે છે એના સિવાય જે લોકો આગળ અભ્યાસ કરીને સેનામાં જવા માંગતા હોય તો તેઓ ખાસ કરીને NCC જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે અને આ જ બધી બાબતો બતાવે છે કે તે આપણને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપે છે એવી જ રીતે ભારત દેશમાં ઘણા બધા રાષ્ટ્રીય સન્માન આપવામાં આવે છે જેમ કે ભારત રત્ન પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મવિભૂષણ આ બધા નાગરિક એવોર્ડ છે એના સિવાય રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ અર્જુન એવોર્ડ ધ્યાનચંદ એવોર્ડ આ બધા જે એવોર્ડ છે તે રમતગમત ક્ષેત્રે આપવામાં આવે છે જ્યારે પરમવીર ચક્ર મહાવીર ચક્ર વીર ચક્ર અશોક ચક્ર કીર્તિ ચક્ર શૌર્ય ચક્ર જેવા જે બધા એવોર્ડ છે તે બધા ભારતીય સેનાના એવોર્ડ છે આના સિવાય બહાદુરી બતાવવા બદલ અથવા તો સાહિત્યના ક્ષેત્રે કોઈ વિશેષ પ્રદાન આપવા બદલ આ જુદા જુદા પ્રકારના સર્વોચ્ચ એવોર્ડ દેશમાં આપવામાં આવે છે તો અહીં ઘણા બધા ટૂંકા સવાલ નીકળે છે કે ભારત દેશના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે તો તેમાં આવશે કે ભારત રત્ન એવોર્ડ એના સિવાય ભારતમાં કયા નાગરિક એવોર્ડ આપવામાં આવે છે તો તેમાં ભારત રત્ન પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મવિભૂષણ આ બધા નામ આવશે એના સિવાય કે ભારતમાં રમત ગમતના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન દર્શાવવા બદલ કયા એવોર્ડ આપવામાં આવે છે તો જુદી જુદી રમતો મુજબ આ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ અર્જુન એવોર્ડ ધ્યાનચંદ એવોર્ડ આવા બધા એવોર્ડ આપવામાં આવે છે
અને સેનામાં વિશેષ શૌર્ય બદલ એટલે કે સુરવીરતા બદલ તેમને મહાવીર ચક્ર, પરમ ચક્ર, વીર ચક્ર આ બધા એવોર્ડ આપવામાં આવે છે. તો આ જે બધા રાષ્ટ્રીય પર્વો ઉજવવામાં આવે છે અને રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવે છે તે પણ ભારત દેશમાં રાષ્ટ્રીય એકતા છે એ બાબત દર્શાવે છે. કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ જેવા કે કલાકાર, વૈજ્ઞાનિકો, સૈનિકો, શિક્ષકો કે સમાજસેવક વગેરેને બિરડાવીને લોકોમાં રાષ્ટ્રીય ચેતના ઊભી કરવામાં આવે છે. એટલે કે દેશમાં વિશિષ્ટ સેવા બદલ વિશિષ્ટ પ્રકારની પોતાની સેવા આપનાર કોઈ કલાકાર હોય, વૈજ્ઞાનિક હોય, સૈનિક હોય, શિક્ષક હોય અથવા તો કોઈ સમાજસેવક હોય તો તેની જે કામગીરી છે, જે ઉત્કૃષ્ટ પ્રકારની તેની જે કામગીરી છે તો તેને બિરડાવવામાં આવે છે. અને આ રીતે દેશના લોકોમાં એક પ્રકારની રાષ્ટ્રીય ચેતના અને રાષ્ટ્રીય એકતા ઊભી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હવે રાષ્ટ્રીય એકતામાં સહાયક એવું સાતમા નંબરનું પરિબળ છે કે રમત ગમતની પ્રવૃત્તિઓ, જેમાં આપણે જોઈએ તો ભારત કે ભારત બહાર રમાતી વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, હોકી, વોલીબોલ, ટેનિસ, બેડમિન્ટન, કબડ્ડી વગેરેમાં સમગ્ર ભારતમાંથી પ્રતિનિધિત્વ કરે ત્યારે ખેલાડી ભાષા, પ્રદેશ કે કોમથી પર રહીને એક ભારતીય તરીકે પ્રતિનિધિત્વ કરે છે. ખાસ કરીને આ બાબત જે છે તેમાં આપણે જોઈએ કે જ્યારે કોઈક સ્થળે આપણે જ્યારે કોઈક રમત રમાતી હોય અને જો એ રમતમાં આપણો ભારત દેશ પણ જો સામેલ હોય તો ત્યારે આપણે જે તે ખેલાડી રમતો હોય તો તેને ભલે આપણે તેને ઓળખતા ન હોય, એ ભારતના ગમે તે રાજ્યનો હોય, ગમે તે ભાષાનો, તેની ભાષા ગમે તે હોય, ગમે તે ધર્મનો હોય, પરંતુ તે એક ભારતીય છે. એ રીતે આપણે તે જો તેમાં મતલબ કે કોઈ સારો દેખાવ કરે રમત ગમત દરમિયાન તો તેની સાથે સાથે આપણે એક ભારતના નાગરિક તરીકે આપણે પણ હર્ષ અને આનંદની અનુભૂતિ કરીએ છીએ. અને ખાસ કરીને આ બાબતનો અનુભવ તમે જ્યારે ક્રિકેટની રમત ચાલતી હોય ત્યારે સ્ટેડિયમમાં તમે જોતા હશો કે જ્યારે જે ભારતનો ખેલાડી હોય તે જ્યારે જો કોઈ છગ્ગો લગાવે અથવા તો બાઉન્ડ્રી લગાવે અથવા તો કેચ પકડે તો તે સમયે ભારત દેશના બધા જ લોકો તે સમયે ભારતના રાષ્ટ્રધ્વજ લઈને ઊભા થઈ જાય છે, ચીચિયાળીઓ પાડે છે. મતલબ કે ટૂંકમાં કહેવું હોય તો રમત રમનાર ખેલાડી ગમે તે મતલબ કે હોય, ગમે તે ભાષાનો હોય, ગમે તે પ્રદેશ હોય, તેનો ધર્મ ગમે તે હોય, પરંતુ એક ભારતીય નાગરિક તરીકે પ્રતિનિધિત્વ કરે છે એટલે તેનો ગર્વ આપણે બધા જ ભારતીયો લઈએ છીએ. તેવી જ રીતે રાષ્ટ્રીય ખેલ મહોત્સવ, આંતરરાજ્ય કે આંતર યુનિવર્સિટી ખેલકૂદ કે વિવિધ ટીમ રમતો, ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં પણ ભારતીય હોવાની અને ખેલ દિનની ભાવનાથી રમાય છે. ભારતમાં ક્રિકેટ રમતની ભારે ગેલછા છે, તેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજય થાય ત્યારે સમગ્ર ભારત વિજયની ખુશી મનાવે છે. આપણે જોઈએ તો ભારત દેશની રાષ્ટ્રીય રમત આમ તો હોકી છે, પરંતુ તેમ છતાં પણ ક્રિકેટ જે છે તો તેના મતલબ કે તેના ચાહકો વધારે છે. ભારત દેશમાં ક્રિકેટની રમત પ્રત્યેની ગેલછા વધારે છે એટલે જ્યારે ભારત આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજય મેળવે ક્રિકેટની રમતમાં ત્યારે તેની ખુશી બધા જ ભારતીય નાગરિકો મનાવે છે, ફટાકડા ફોડે છે, એકબીજાને મીઠાઈ વહેંચે છે. હવે આઠમા નંબરનું રાષ્ટ્રીય એકતા માટેનું સહાયક પરિબળ છે કે સમૂહ સંચારના માધ્યમો. સમૂહ સંચારના સાધનો જેવા કે વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, સેલફોન વગેરે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે જે બધા સમૂહ સંચારના માધ્યમો છે તો તેના ઉપર જે બધી જાહેરાતો આવે છે, તેના પર જે સમાચારો પ્રસારિત થાય છે, અથવા તો કોઈ ધારાવાહિક આવતી હોય, અથવા તો કોઈ ફિલ્મ હોય તો તેઓ પણ એક પ્રકારનો રાષ્ટ્રીય એકતા સર્જવા માટે આપણને કંઈક ને કંઈક મેસેજ આપતા હોય છે. ટેલિવિઝન કોમી એકતા, સર્વધર્મ સંભાવ, દેશભક્તિ વગેરેને લક્ષમાં લઈને ધારાવાહિકા, ફિલ્મો, સમૂહગાન, સમૂહ નૃત્ય વગેરે કાર્યક્રમો તથા સ્વાતંત્ર્ય દિન, ગણતંત્ર દિનની ઉજવણીના વિવિધ કાર્યક્રમો વગેરે દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ પ્રેરક બની રહે છે. એટલે કે ટેલિવિઝન પર જે જુદા જુદા પ્રકારની જે સિરિયલો આવે છે, જે ફિલ્મો આવે છે અથવા તો બીજા કોઈ પણ પ્રકારના કાર્યક્રમો હોય તેમાં
15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી વગેરેને ઉજવણીને લગતા કાર્યક્રમો હોય તો મતલબ કે કોઈ પણ પ્રકારના કાર્યક્રમો હોય તો તેમાં એ પ્રકારના કાર્યક્રમો બતાવવામાં આવે છે જેના દ્વારા તે દેશના લોકોમાં રાષ્ટ્ર પ્રેમ માટે પ્રેરક બને અને રાષ્ટ્રીય એકતા માટે પણ તે પ્રેરક બની રહે આતંકવાદ કોમવાદ જ્ઞાતિવાદ ભાષાવાદ પ્રદેશવાદ કે નક્સલવાદ જેવી સમસ્યાઓને ધારાવાહિક ફિલ્મ કે સમાચાર જેવા કાર્યક્રમોમાં વણી લઈને દેશના નાગરિકોને સાચી સમજણ આપે છે એટલે કે જે બધી ટીવી સિરિયલ આવે છે જે બધી ફિલ્મ આવે છે અથવા તો એવા બધા સમાચાર આવે છે કે જેમાં જે બધા આપણા ભારત દેશની સમસ્યાઓ છે આતંકવાદની કોમવાદની નક્સલવાદની તો તેમાં એવા બધા કાર્યક્રમો ને તેમાં વણી લેવામાં આવે છે કે દેશના નાગરિકોને સાચી સમજ આવે અને જે બધી સમસ્યાઓ જે ભારત દેશમાં ફેલાઈ રહી છે તે સમસ્યાઓ છે તો તેનો સામનો કરે અને તેને ફેલાતી અટકાવે તે માટેના પ્રયત્નો આ સમૂહ સંચારના માધ્યમો દ્વારા થાય છે દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્ર પ્રેમ તરફી ઘડે છે એટલે કે જે સમૂહ સંચારના માધ્યમો છે તે દેશના લોકોનું મનોવલણ ઘડવા માટે પણ અગત્યનું છે જેમ કે જે બધા ટીવી મોબાઈલ રેડિયો પર જે બધા કાર્યક્રમો બતાવવામાં આવે છે તેમાં એ પ્રકારના કાર્યક્રમો બતાવે કે જેથી લોકોમાં રાષ્ટ્ર પ્રેમની ભાવના વિકસિત થાય તે મુજબનું મનોવલણ વિકસે એવા પ્રયત્નો કરવામાં આવે છે આમ સંચાર માધ્યમોમાં પ્રકાશિત અને પ્રસારિત થતા કાર્યક્રમો નાગરિકમાં સભાનતા ઊભી કરે છે અને જે સભાનતા પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં ઉપયોગી બને છે હવે આપણે જોઈએ તો 9મા નંબરનું રાષ્ટ્રીય એકતામાં સહાયક પરિબળ છે કે વાહન વ્યવહારના સાધનો હવે તમને થશે કે વાહન વ્યવહારના સાધનો એ રાષ્ટ્રીય એકતા સર્જવા માટે કઈ રીતે મદદરૂપ થાય છે તો તેમાં આપણે સમજ મેળવીએ કે ભારત ભૌગોલિક સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો દેશ છે પરંતુ વાહન વ્યવહારના સાધનોએ આ બધાને જોડવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી છે એટલે કે આપણે ભૌગોલિક રીતે જોઈએ સાંસ્કૃતિક રીતે જોઈએ તો ભારતના જુદા જુદા રાજ્યો વચ્ચે જુદા જુદા પ્રદેશો વચ્ચે અનેક પ્રકારની વિવિધતા છે તેમ છતાં પણ વાહન વ્યવહારને લીધે અનેક વિવિધતાઓની વચ્ચે પણ આપણે દાખલા તરીકે ગુજરાતમાંથી જો તમારે મહારાષ્ટ્રમાં જવું હોય તો તમે વાહન વ્યવહારના માધ્યમથી તમે ત્યાં પહોંચી શકો છો એ જ રીતે મહારાષ્ટ્ર કે રાજસ્થાનની કોઈ વ્યક્તિએ જો ગુજરાતમાં આવવું હોય તો તે વાહન વ્યવહારના માધ્યમથી તે આવી શકે છે આમ આ રીતે વિવિધતા છે ત્યાં બોલીમાં વિવિધતા છે ત્યાંની ભાષામાં છે ત્યાંના લોકોનો ખોરાકમાં વિવિધતા છે તો આ બધી વિવિધતા હોવા છતાં પણ લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવન જાવન કરે છે તો તે આ બધા વાહન વ્યવહારના સાધનોએ લોકોમાં એકતા સર્જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે આ સાધનોના લીધે પ્રાદેશિક વૈવિધ્યતા ધરાવતા લોકો વચ્ચેનું આદાન પ્રદાન શક્ય બન્યું છે એટલે કે વાહન વ્યવહારના સાધનોને લીધે જ જ્યારે લોકોએ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અથવા તો એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જુદા જુદા કારણસર જવું હોય જેમ કે શિક્ષણના અર્થે ધંધા અર્થે અથવા તો કાયમી રહેવા માટે અથવા તો ફરવા માટે જવું હોય તો ત્યારે આપણે આ વાહન વ્યવહારનો ઉપયોગ કરી શકીએ છીએ તેનાથી એક જ રાષ્ટ્રના નાગરિક હોવાની ભાવના પણ દ્રઢ બની છે વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક જે 1,15,000 કિલોમીટર છે જે ભારતીય રેલવે ધરાવે છે આ એક પાછો શોર્ટ ક્વેશ્ચન છે કે વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશ ધરાવે છે તો જવાબ આવશે ભારત દેશ અને તેની લંબાઈ છે 1,15,000 કિલોમીટર દરરોજના 2.3 કરોડ લોકો મુસાફરી કરે છે જે ભારતના બધા રાજ્યો અને પ્રદેશોને જોડે છે એટલે કે ભારતીય રેલ છે ભારતીય રેલવે તેના દ્વારા દરરોજના 2.3 કરોડ લોકો રેલવેમાં મુસાફરી કરે છે તેવી જ રીતે વિમાન સેવા દ્વારા પણ ભારતના મોટા નગરો જોડાયા તેનાથી ઝડપી વાહન વ્યવહાર શક્ય બન્યો છે એટલે કે વાહન વ્યવહારમાં હવે આપણે વિમાન સેવાની એટલે કે જે હવાઈ સેવા છે તેની વાત કરીએ તો ખાસ કરીને જે બધા મોટા નગરો છે મોટા શહેરો છે તો તે રેલ તો તે વિમાનના નેટવર્ક દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે જેને લીધે ઝડપથી વાહન વ્યવહાર શક્ય બન્યો છે એટલે કે તમે થોડાક જ કલાકોમાં તમે એક શહેરમાંથી બીજા શહેરમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તમે પહોંચી શકો છો વર્તમાન સમયમાં નોકરી ધંધા રોજગાર શિક્ષણ તથા પ્રવાસ પર્યટન માટે
દેશના નાગરિકો વાહન વ્યવહારના સાધનો દ્વારા એકબીજાની નિકટ આવે છે અને પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બને છે. એટલે કે લોકો પોતાના નોકરી અર્થે, ધંધા અર્થે, રોજગાર અર્થે, શિક્ષણ કે પ્રવાસ પર્યટન માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં જાય છે અને ત્યાં એકબીજાની નજીક આવે છે. જેમ કે આપણે જોઈએ તો ગુજરાતના કેવડિયા કોલોનીમાં આવેલું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, તો ત્યાં એ ભલે ગુજરાતમાં આવેલું છે પરંતુ સમગ્ર ભારત દેશના લોકો તેને જોવા માટે, તેનું પર્યટન માટે આવતા હોય છે અને તે એકબીજાને, એકબીજાની નિકટ આવે છે. અહીં લોકો જુદા જુદા પ્રદેશના લોકો એકબીજાની નિકટ આવે છે અને આ રીતે તે પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બને છે. હવે 10મા નંબરનું છેલ્લું રાષ્ટ્રીય એકતા માટેનું સહાયક પરિબળ છે કે પરસ્પર પરાવલંબન અને સંયોગીકરણ. તો અહીં પરસ્પર પરાવલંબન એટલે કે એકબીજાની ઉપર આધારિત અને સંયોગીકરણ એટલે કે ભેગું થવું. આધુનિક ખેતી ઉદ્યોગ, વ્યવસાય સેવાઓ જેવી આર્થિક પ્રવૃત્તિઓમાં યંત્ર વિજ્ઞાનનો ઉપયોગ થતાં જ્ઞાતિગત પરંપરાગત વ્યવસાયો તૂટતા આંતરિક પરસ્પરાવલંબન અન્ય ગામ, શહેર કે અન્ય પ્રદેશ સુધી વધી રહ્યું છે. આજે આપણે જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. ખાસ કરીને જે બધી આર્થિક પ્રવૃત્તિઓ થાય છે, ખેતી ઉદ્યોગ અથવા તો સેવાને લગતી, તો આ આર્થિક પ્રવૃત્તિઓમાં યંત્ર વિજ્ઞાનનો ઉપયોગ આજે થતો જોવા મળે છે. આજે જે બધા આપણા પરંપરાગત જે જ્ઞાતિગત વ્યવસાયો હતા, જેમ કે આપણે જોઈએ તો બ્રાહ્મણ એ મોટે ભાગે કર્મકાંડનું જ કામ કરે, ક્ષત્રિય હોય તો તે રક્ષણનું જ કામ કરે, એ જ રીતે વાણિયો હોય તો તે વેપારનું જ કામ કરે, તો આવા જે પરંપરાગત વ્યવસાયો હતા તે પરંપરાગત વ્યવસાયો આજે તૂટી ચૂક્યા છે. એટલે કે કોઈપણ જ્ઞાતિની વ્યક્તિ આજે કોઈપણ કામધંધો કરી શકે છે, કોઈપણ વ્યવસાય કરી શકે છે. તેને લીધે આ પ્રકારનું જે આંતરિક પરસ્પરાવલંબન હતું, એટલે કે એકબીજા ઉપર આધારિત રહેવું પડતું હતું. જેમ કે દરજી હોય તો દરજીનું કામ કરતો હોય, મોચી એ પગરખા બનાવવાનું કામ કરતો હોય. હવે જો દરજીને પગરખા જોઈતા હોય તો તેણે મોચીની ઉપર આધારિત રહેવું પડતું હતું, અથવા તો જો મોચીએ કપડાં મેળવવા હોય તો તેણે દરજી પર આધારિત રહેવું પડતું હતું. એટલે કે આ પ્રકારનું પરસ્પરાવલંબન હતું. પરંતુ આજે આપણે જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આ પરંપરાગત વ્યવસાયો આજે તૂટી ગયા છે અને તેથી પરસ્પરાવલંબન અન્ય ગામ, શહેર કે પ્રદેશ સુધી વધી રહ્યું છે. સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક જેવા પરિબળોને કારણે પોતાના ગામના સંયોગીકરણ સાથેના તાલ મેળવવા પડે છે. એટલે કે હવે આપણે જોઈએ તો પરંપરાગત વ્યવસાયો રહ્યા નથી, તેને લીધે સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક આ બધા જે પરિબળો છે તેને લીધે પોતાના ગામમાં સંયોગીકરણ સાથેનો તાલ મેળવવો પડે છે. એટલે કે વ્યક્તિ ગમે તે પ્રદેશમાંથી ગમે તે સ્થળે નોકરી ધંધા માટે આવી શકે છે. તેનાથી અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ અને કોમવાદના બંધનો તૂટવા લાગ્યા છે. એટલે કે હવે પરસ્પરાવલંબન વધી રહ્યું છે, તેને લીધે જે અસ્પૃશ્યતા જોવા મળતી હતી, એટલે કે જે અભણ છે જોવા મળતી હતી, ઉપલા મળવાના લોકો, ખાસ કરીને નીચલા મળવાના લોકોથી જે અંતર રાખતા હતા, આના સિવાય જે જ્ઞાતિવાદ, કોમવાદના જે બધા બંધનો છે તે હવે તૂટવા લાગ્યા છે. હાલ ઘણા વ્યવસાયો એવા છે કે જેમાં હિન્દુ મુસ્લિમ કોમનું પરસ્પરાવલંબન જોવા મળે છે, એટલે કે એકબીજાની ઉપર આધારિત જોવા મળે છે. તેનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતાની ભૂમિકા નિર્માણ થાય છે અને આ રીતે આ જે બધા રાષ્ટ્રીય એકતા લાવવા માટેના જે સહાયક પરિબળો જોયા તે સીધી રીતે અથવા તો આડકતરી રીતે દેશમાં રાષ્ટ્રીય એકતા લાવવા માટે કોઈકને કોઈક રીતે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે અને તેને લીધે વસુદેવ કુટુંબકમની જે ભાવના છે તે આજે સાકાર થતી હોય, એટલે કે વિશ્વ એક કુટુંબ છે તે ભાવના આજે સાકાર થતી હોય તેવું આપણને આજે લાગે છે. અને ઘણી બધી જગ્યાએ સર્વધર્મ સંભાવની ભાવના પણ આજે વિકાસ પામી છે અને તે પણ રાષ્ટ્રીય એકતા લાવવા માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અને આ સાથે આ ચેપ્ટર અહીં પૂરું થાય છે.